ડભોઈના રાઉન તેમજ વિવિધ ચાર રસ્તાઓ ખાતે બેફામ બનેલા વાહન ચાલકો ટ્રાફિકની સમસ્યા ઉભી કરી રહ્યા છે। ऐतिहासिक नगरी डभोई खाते ना रोड रस्ता घना सांकड़ा है। दिन प्रतिदिन वस्ती ना वधारानी सामे वाहनों में वधारो थता टाउन में ट्राफिक की समस्या जटिल बनी गई है। जेथे डभोई ना नवा नियुक्त पुलिस इंस्पेक्टर एस के वाला सौना सहकार थी टाउन में अने टाउन में आवेल चार रस्ताओं की ट्राफिक समस्या हल करवा पुलिस प्रजा नो मित्र होय अने प्रजा ने पड़ती तकलीफों अने सुख सगवड़ माटे ट्राफिक निवारण अभिगम अपनावी कोई नी पण शय शरम राख्या विना वधु पड़ता पेसेंजर तरीके आड़ेधड़ पार्किंग करेल वाहनों पैकी डभोई नगर में वर्षो जो ट्राफिक की समस्या हल लावा झूंबेश स्वरूप कार्यवाही लोक भागीदारी थी आम कर जेमा रिक्शा एसोसिएशन तथा प्रजा चूंटाया प्रतिनिधि द्वारा खूब सारो प्रतिसाद मिलो है। पुलिस की आ कामगिरी में कोईपण व्यक्ति द्वारा खलेल पहुंचाड़ आती नहीं जेना कारण अमने घणो बधो सारी सफलता मिली है। डभोई में 75% જેટલો ટ્રાફિકની સમસ્યાનો અમે હલ લાવી શક્યા છે। મીડિયાકર્મી મિત્રો દ્વારા આ કામગીરીને ગાંધીચીદા માર્ગે કરેલી કામગીરી અથવા ગાંધીગીરી કહેવામાં આવી છે, જે પણ આવકાર્ય છે। જે વસ્તુ સમજાવીને અમલમાં લાવી શકાય છે તે વસ્તુ જબરજસ્તી અથવા રાગ ધમકીથી દબાણથી અમલમાં નથી લાવી શકાતી, તે વસ્તુ આજે અમે સાબિત કરી છે। હજુ પણ ડભોઈ નગરમાં છીપવાડ બજાર વિસ્તાર, મોડી ભગોડ વિસ્તાર, પરોડી વિસ્તાર, ત્યાંના લારી ગલ્લાના વેપારીઓ તથા બીજા પાથરણાવાળાઓને પણ આજે હું ગાંધીગીરી કરી અને વિનંતી કરું છું કે તેઓ પણ આ મારી ઝુંબેશમાં ભાગીદાર બને અને સહકાર આપે। અન્યથા કાયદાની કર્મો તો છે જ અને અમારે એવું એક પણ પગલું નથી ભરવું કે જેના કારણે કોઈની રોજીરોટી છીનવાય। ડિસિપ્લિન મારે વેપાર ધંધો કરે અને આપણી સમસ્યા હલ કરાવે। તદુપરાંત હજુ પણ ડભોઈ નગરમાં બાઇક ચાલકો બેફામ બનેલા જણાય છે, જેમાં ખાસ કરીને ત્રણ સવારીમાં બાઇક ચાલકો પોતાની બાઇકો ફેરવે છે અને આડર પાર્કિંગ કરે છે, તો એ તમામને પણ અમારી વિનંતી છે કે તેઓ પણ આ ગેરરીતિ બંધ કરે, નહીતર ન કે અમારે કાયદાનો ઘોડો અમલમાં મૂકવો પડે અને તેના ઉપર કાર્યવાહી કરવી પડે। જેથી હું અપીલ કરું છું કે આવા બાઇક સવારો ને ખાસ વિનંતી કે તેઓ ડિસિપ્લિન મારે ત્રણ સો નહીં કરે, આડેધડ પાર્કિંગ નહીં કરે। ઉપરાંત નાની ઉંમરના જે 18 વર્ષથી નીચેના બાઇક ચાલકો ડભોઈ નગરમાં ફરી રહ્યા છે તો એને પણ હું ચીમકી આપું છું કે મહેરબાની કરીને આવી પ્રવૃત્તિ બંધ કરે, અન્યથા અમારે કાયદા। હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ।